બાબતે માથાકૂટ થઈ. ડોક્ટર મિતાલી વસાવડાને અપશબ્દો કહેવામાં આવ્યા. સેલ્બી હોસ્પિટલના ડોક્ટર છે મિતાલી વસાવડા કે જેમને આ અપશબ્દો કહેવામાં આવ્યા. કાર પર એમએલએ ગુજરાતના બોર્ડ મારીને આ ડ્રાઈવર રોફ જમાવતો હતો. મહિલા સુરક્ષાની વાતો આ કેસમાં પોકળ સાબિત થઈ છે તેવો આ બનાવ. મહિલા ડોક્ટરે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તો જે માહિતી સામે આવી રહી છે ધારાસભ્યના ડ્રાઈવરની દાદાગીરી, આપણે કહેવા જ છે કે ચા કરતા કેટલી ગરમ, તે પ્રકારનો એક કિસ્સો અત્યારે સામે આવ્યો છે. જે એમએલએના નામના જે પોસ્ટર લગાવીને જે રોફ જમાવતો હતો ડ્રાઈવર, તેની એક મહિલા ડોક્ટર સાથે આ પ્રકારની દાદાગીરી સામે આવી છે. કાર પર એમએલએ ગુજરાતનું બોર્ડ મારીને ડ્રાઈવર રોફ જમાવતો હતો. મહિલા તબીબે હાલ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલા સુરક્ષા, મહિલા સશક્તિકરણની આપણે વાતો કરીએ છીએ, પરંતુ જે રીતના દાવાઓ છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે. એક ડોક્ટર મહિલા સાથે, મહિલા તબીબ છે તેની સાથે દાદાગીરી કરવામાં આવી. સેલ્બી હોસ્પિટલમાં મહિલા ડોક્ટર છે મિતાલી વસાવડા ડોક્ટર, અને તેની સાથે આ પ્રકારની ઘટના સામે આવી છે. વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા નરેન્દ્ર જોડાઈ ગયા છે. નરેન્દ્ર, શું હતી આ ઘટના? મહિલા ડોક્ટર એમની જે હોસ્પિટલ છે, હોસ્પિટલની નજીક જ, એટલે કે એસ હોસ્પિટલ નજીક પાર્કિંગમાં એમની ગાડી જે છે એમના દ્વારા પાર્ક કરવામાં આવી હતી. અને એ સમયગાળા દરમિયાન જ્યાં એમએલએ લખેલી એક ગાડી સ્કોડા છે, એ ગાડી ચાલક ત્યાં પહોંચ્યા હતા અને કોઈ બાબતને લઈને, પાર્કિંગ કરવાની બાબતને લઈને મહિલા સાથે એમના દ્વારા વિભત્સ વર્તન કરવામાં આવ્યું હતું. અને લુખાગીરી જે ગાડી હતી એ પાસ કરવા બાબતે એના દ્વારા કરવામાં આવી હતી. ગાડીની અંદર ત્યાં ઉપર એમએલએ ગુજરાતનું બોર્ડ મારેલું હતું એ પણ સ્પષ્ટ જોવા મળી રહી છે. સાથે જ આ મહિલાને એટલી બધી ગાડો માંડવામાં આવી હતી જેના કારણે આ મહિલા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તેમના દ્વારા આખરે સોલા પોલીસ સ્ટેશન ની અંદર આ બાબતને લઈને ફરિયાદ કરવામાં આવી છે. અને જે ફોટા અત્યારે હાલ પણ આપણે સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે, તમામ ફોટો મહિલા દ્વારા પોલીસ સ્ટેશન ની અંદર પણ જમા કરવામાં આવ્યા છે. હવે જે વ્યક્તિ ફોટાની અંદર જોવા મળી રહ્યો છે, આ સિવાય ગાડી અને એ તમામ બાબતની તપાસ સોલા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ મહત્વની બાબત એ છે કે મહિલા સાથે આ રીતનું વર્તન આ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું છે અને એ તમામ બાબતો જ્યાં મહિલા સુરક્ષાની વાતો કરવામાં આવી રહી છે અને તે મહિલા સાથે પાર્કિંગ જેવી નજીવી બાબતમાં જ આ જે વ્યક્તિ દેખાઈ રહ્યો છે એમના દ્વારા આ રીતનું વર્તન કરવામાં આવ્યું છે. પોલીસ આગળની સમયની અંદર તમામ મામલે તપાસ કરશે. બિલકુલ, આભાર નરેન્દ્ર આ સમગ્ર માહિતી બદલ. તો જે રીતે પાર્કિંગ જેવી નજીવી બાબતે આ પ્રકારની માથાકૂટ સામે આવી, ડ્રાઈવરે એક મહિલા સાથે જે રીતે અપશબ્દો કહ્યા અને તેને લઈને મહિલાએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.